મોરબીમાં પુરુષોત્તમ રૂપાલાની રેલીના પોસ્ટર ફાટ્યા, તો રેલી અને સભા પહેલા જ પોસ્ટર ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. તો મોરબીમાં પુરુષોત્તમ રૂપાલાની રેલીના પોસ્ટર ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. કોણે આ પોસ્ટર ફાડ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તો કરણી સેનાના સભ્યોને હજુ પણ નજર કેદ કરવામાં આવ્યા છે. તો જે પ્રકારની સમાચાર જે સામે આવી રહ્યા છે, રેલી પહેલા જ પોસ્ટરો ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. મોરબીમાં પુરુષોત્તમ રૂપાલાની જે રેલી યોજવામાં આવનાર છે તેને લઈને જે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, તો રૂપાલાની રેલી અને સભા પહેલા જ પોસ્ટરો ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. કોણે આ પોસ્ટરો ફાડ્યા તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ કરણી સેનાના જે સભ્યો છે તેઓને હજુ પણ નજર કેદ રાખવામાં આવ્યા છે. તો બીજી તરફ પુરુષોત્તમ રૂપાલાની જે રેલી યોજાવાની છે, રૂપાલાની રેલી અને સભા પહેલા જ પોસ્ટરો ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. તો મોરબીમાં પુરુષોત્તમ રૂપાલાની રેલી અને સભા પહેલા જ પોસ્ટર ફાટ્યા હોવાનું સામે આવ્યું છે. જે પ્રકારે કોણે આ પોસ્ટર ફાડ્યા છે તે હજુ કોઈ માહિતી સામે આવી નથી. તો બીજી તરફ કરણી સેનાના જે સભ્યો છે જે તેઓને હજી પણ નજર કેદ રાખવામાં આવ્યા છે. એક તરફ રૂપાલાના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજમાં એક તરફ રોષ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ અનેક જગ્યાએ જે ભાજપના ઉમેદવારો છે તેને લઈને પ્રવેશ બંધીના પણ બેનરો લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ મોરબી ખાતે જે રેલીનું આયોજન કરવામાં આવનાર છે ત્યારે રેલી અને સભા પહેલા પોસ્ટરો ફાટ્યા હોવાનું સામે આવ્યું છે.